સ્વામી વિવેકાનંદની 157મી જન્મ જયંતિ નિમિત્તે આજે ધાનેરામાં ભારત વિકાસ પરિષદ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મોરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદની 157મી જન્મજયંતિને આજે ખૂબ જ ઉત્સાહ સાથે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે આજે ધાનેરામાં ભારત વિકાસ પરિષદ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સ્વામી વિવેકાનંદ 127મી જન્મજયંતિ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડમાં યુવાનો સહિત મહિલાઓ અને વડીલાઓ પણ જોડાયા હતા. 3 કિલોમીટર લાંબી મેરેથોન દોડમાં લોકો જોડાઈ ખૂબ જ ઉત્સાહ સાથે વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરી હતી. તો બીજી તરફ દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર તમામ લોકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. મેરેથોન દોડ બાદ ધાનેરાના લાલચોક ખાતે સભા થઈ હતી અને સભામાં શહેરના અગ્રણીઓ દ્વારા ધાનેરામાં વાસીઓને સ્વામી વિવેકાનંદની મહાન વાતો જણાવી વાકેફ કર્યા હતા અને ધાનેરામાં આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર ચઢાવવામાં આવી. તો આમ ખૂબ જ ઉત્સાહ સાથે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સુરેશ કલ્ચર, ZS TV, બનાસકાંઠા. આજે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ એ નિમિત્તે ભારત વિકાસ પરિષદ તેમજ IMA ધાનેરા દ્વારા, એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ધાનેરા દ્વારા મેરેથોન 2020નું આયોજન કરવામાં આવેલ, જે ખૂબ જ સફળ રહેલું છે. આમાં ખાસ કરીને બહેનો અને ભાઈઓ બંને લોકોએ ભાગ લીધો હતો. બંને ગ્રુપ અલગ રાખ્યા હતા, તો બહેનોમાંથી પણ જે સ્પર્ધકો જીત્યા છે એમને 1-3 નંબર આપવામાં આવ્યા છે. સાથે સાથે ભાઈઓમાંથી પણ જે 1-3 નંબર આવ્યા છે એમને અલગ નંબર આપવામાં આવ્યા છે, એટલે કુલ 6 નંબર આપવામાં આવ્યા છે. બીજું કે ખાસ કરીને આમાં 15 વર્ષથી ઉપરના બાળકો અને મોટા વડીલોએ પણ ભાગ લીધો અને 3 કિલોમીટર જેવી દોડ થઈ આમાં, મેરેથોન દોડ, કે જેથી ધાનેરાના લાલચોકથી ચાલુ કરી વિવેકાનંદ હાઈસ્કૂલથી ત્યાંથી આગળથી બધું જૂના બસ સ્ટેન્ડ આગળ થઈને આખો પૂરો રૂટ પૂરો કર્યો. એમાં ખાસ મહત્ત્વની વસ્તુ એ થઈ કે આમાં બધાએ દોડ્યા પણ કોઈ ડ્રોપ આઉટ થયું નહીં, કોઈને કોઈ પ્રોબ્લેમ થયો નહીં. મિત્રો, ખાસ આ દ્વારા એક મેસેજ જવો જોઈએ કે જે યુવાનો છે એ અને વડીલો પણ અત્યારે તેમના હેલ્થ માટે કોન્શિયસ છે એ જ દેખાઈ આવ્યું આપણને. હવે અમે IMA તેમજ ભારત વિકાસ પરિષદે એક બીજો પણ નિર્ણય કર્યો છે કે આ રીતે જો રિસ્પોન્સ સારો મળ્યો છે તો અનાગત પણ આવતા વર્ષે સારો રિસ્પોન્સની આશા રાખી અને ફરી આવતી 12 જાન્યુઆરીએ પણ આપણે મેરેથોન દોડની આયોજન કરીશું. એમાં બધાને આહ્વાન કરું છું, બધા જ લોકો જેટલા બને એટલા લોકો વધારે ભાગ લે અને આ કાર્યક્રમને સફળ બનાવે. બસ, જય હિન્દ, જય ભારત.